જોધ પોલીસ સ્ટેશન ખાતે 6 માસ અગાઉ નોંધાયેલ અનડિટેડ મર્ડર ગુનાનો ભેદ ઉકેલી કાઢતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી. તારીખ 31/7/2021 રોજ ગુડા ગામે રહેતી સમિતિબેન તેશ્વરભાઈ દરિયાભાઈ નાયકાની વિધવા, ઉંમર વર્ષ 42, નાનીએ તારીખ 30/7/2021 રોજ કોઈ અજાણ્યા ઇસમે કોઈ અંગત કારણોસર તેણીના ઘરમાં પ્રવેશ કરી માથાના ભાગે તથા શરીર ઉપર કોઈ તીક્ષ્ણ હથિયાર તેમજ કોઈ બોથળ પદાર્થ વડે જીવલેણ ઈજા પહોંચાડી તેણીનું મોત નિપજાવેલ. હાલતમાં તેણીની લાશ તેના ઘરમાં મરી આવેલ હતી, જેથી સદર બનાવ બાબતે જોજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો, જેમાં ઇપીકો કલમ 302-452 મુજબનો ગુનો તારીખ 31/7/2021 રોજ દાખલ કરવામાં આવેલ હતો. જે ગુનો પ્રથમથી જ વણસુધાયેલ હતો. જે ગુનાની પ્રથમ તપાસ VAN પરમાર ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જોજ પોસ્ટે નાઓએ કરતા હતા, પરંતુ સદર વણસુધાયેલ ગુનાને શોધી કાઢવા ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ ઉપરોક્ત વણસુધાયેલ ગુનાની તપાસ તારીખ 25/9/2021 રોજ HH રાહુલજી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓને સોંપવામાં આવેલ હતી અને ગુનો શોધી કાઢવા સારું સૂચના આપતા આ ગુનામાં સંડોવાયેલા આરોપી અંગે હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સ ટીમ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ કરતા હકીકત જણાઈ આવેલ કે આ કામે મળનાર સમિતિબેન નાનીની અનૈતિક સંબંધ બનાવ બાબતે અદાવત રાખી મૃત્યુ નિપજાવેલ હશે તેવું જણાઈ આવેલ, જેથી તે દિશામાં તપાસ કરતા વિક્રમભાઈ નવલસિંહભાઈ નાયક રહે ગુડા ઓફિસ ફર્યા. તાલુકો જિલ્લો છોટાઉદેપુરના બનાવ વખતે ગામ ઉપર હાજર હતો અને બીજા દિવસે કાઠિયાવાડ બાજુ મજૂરી અર્થે જતું રહેલ હોય, જેથી તેના ઉપર શક વહેમ જતા સદર વિક્રમભાઈની તપાસ કરી તેની પૂછપરછ કરતા પ્રથમ તે ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપેલ, પરંતુ તેને ધનિષ્ઠ અને ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા અંતે તે પડી ભાગી તેને જણાવેલ કે આ કામે મળનાર સમિતિબેનની નાનીએ આ કામના આરોપીની બહેનનો ગામના અન્ય ઇસમ સાથે અનૈતિક સંબંધ તેણીના માધ્યમથી બંને મળનારના ઘરમાં મળતા હોવાની જાણ આરોપીને થતાં આ બાબતે અદાવત રાખી રાત્રિના સમયે મળનાર સમિતિબેનના ઘરે જઈ દરવાજાની બાજુમાં ખાલી જગ્યામાંથી અંદર હાથ નાખી દરવાજો ખોલી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં પડેલ કુહાડી વડે તેના માથાના ભાગે ઘા મારી મોત નિપજાવી નાસી ગયેલ. જે કુહાડી આરોપીએ મારનારના ઘર પાસે ગ્રામ પંચાયતના પાણીના સંપ ટાંકીમાં નાખી દઈ ગુનો કરેલાની કબૂલાત કરતા આરોપીને અટક કરી ફાયર સ્ટેશન છોટાઉદેપુરથી તરવૈયા તથા પંચો સાથે ગુડા ગામે જઈને પાણીના સંપ ટાંકીમાંથી કુહાડી મરી આવતા તપાસના કામે કબજે કરવામાં આવેલ છે, જેથી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છેલ્લા 4 માસથી ખૂનનો વણસુધાયેલ ગુનો શોધી કાઢી ગુનામાં વપરાયેલ હથિયાર સાથે આરોપીને પકડી પાડી આરોપીની ધરપકડની માહિતી છોટાઉદેપુર પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ પ્રેસ કોન્ફરન્સ યોજી આપી હતી. લારકા પઠાણ, ZSTV, નસવાડી.